દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આપણે વન નેશન વન ઇલેક્શન સાથે શું લેવા દેવા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે કહ્યું કે વન નેશન વન એજ્યુકેશન હોવું જોઈએ. કેજરીવાલે ભિવાનીમાં ભાજપ સરકાર પર આકરા વાક પ્રહારો કર્યા. હરિયાણામાં લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણી થવાની છે. હરિયાણામાં તમામ રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં છે ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભિવાનીમાં વન નેશન વન ઇલેક્શનની તર્જ પર વન નેશન વન એજ્યુકેશન અને વન નેશન વન ઇલાજને શરૂ કરવાની માંગણી કરી. વન નેશન વન એજ્યુકેશન, વન નેશન વન ઇલાજ, સબકો અચ્છા ઇલાજ મિલના ચાહીએ, ચાહે ગરીબ કા આદમી હો ચાહે અમીર આદમી હો, અચ્છે સે અચ્છા શાનદાર ઇલાજ સબકે સબકો મિલના ચાહીએ, નહીં મિલના ચાહીએ. हमारा तो फायदा तभी है जब वन नेशन वन एजुकेशन होगा, हमारा तो फायदा तभी है जब वन नेशन वन इलाज होगा. हमें वन नेशन वन इलेक्शन से क्या लेना देना, तुम्हारे चोंचले हैं, तुम रखो अपने घर अपने चोंचले. કેજરીવાલે કહ્યું કે હું હરિયાણાનો છોકરો છું. તેમણે હરિયાણાની ખટ્ટર સરકારને નિશાને લેતા કહ્યું હરિયાણામાં સૌથી મોંઘી વીજળી મળે છે. તેમણે સીએમ મનોહરલાલ ખટ્ટરને પડકાર ફેંક્યો છે કે કામ નહીં તો વોટ ન આપો એવું ખટ્ટર સાહેબ કહી દેખાડે. हमारा तो फायदा तभी है जब वन नेशन वन एजुकेशन होगा, हमारा तो फायदा तभी है जब वन नेशन वन इलाज होगा. हमें वन नेशन वन इलेक्शन से क्या लेना देना, तुम्हारे चोंचले हैं, तुम रखो अपने घर अपने चोंचले. पंजाब ना मुख्यमंत्री भगवंत मान ने भाजपा ने निशाने लेता कहूं आने रेली न समझसो, आ तो वॉलंटियर्स की बैठक है. तेमने दिल्ली और पंजाब में जो वायदा कर्या छे तेने पूर्ण कर्या छे. बने राज्यों में वगर विले 24 कलाक वीजळी आवे छे. भाजप ने नियत सारी नहीं, आ लोग देश ने लूंटी ने खाई गया छे. ब्यूरो रिपोर्ट, जीएसटीवी.